નમસ્કાર, હું છું ઝીલ અને હું અત્યારે નવગુજરાત સમયના કેરિયર એજ્યુકેશનમાં છું અને હું અત્યારે એબ્રોડ યુનિફાઇડ પાથવે પ્રોગ્રામના ડાયરેક્ટર દર્શિની કોન્ટ્રાક્ટર જોડે છું. સો તમે તમારી ઇન્સ્ટિટ્યૂટનો કોન્સેપ્ટ અમને સમજાવશો. થેન્ક યુ. અબ્રોડ યુનિફાઇડ પાથવે પ્રોગ્રામ આંબાવાડી કેમ્પસથી હું વાત કરું છું, દર્શિની કોન્ટ્રાક્ટર. અમારો અબ્રોડ યુનિફાઇડ પાથવે પ્રોગ્રામનો કેમ્પસનો જે મેઇન ઓબ્જેક્ટિવ છે, સ્ટુડન્ટને એક વર્ષ ઇન્ડિયામાં તૈયાર કરીએ છીએ અને બે વર્ષ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં તૈયાર કરીએ છીએ. અને એના કારણે ફર્સ્ટ યર સ્ટુડન્ટને ઇન્ટરનેશનલ લેવલ ઉપર અહીંયા એને જે વસ્તુ એ ત્યાં ઓસ્ટ્રેલિયામાં કરે છે એ જ વસ્તુ અહીંયા એને ફર્સ્ટ યર યુનિવર્સિટીમાં રેડી કરવામાં આવે છે. એમાં એને IELTS છે, બેંક પ્રોસેસ છે, વિઝા પ્રોસેસ છે, લોન પ્રોસેસ, એ બધું જ એને કેમ્પસમાં ફેસિલેટ કરવામાં આવે છે. અને ત્યારબાદ એ સેકન્ડ યર માટે જ્યારે ત્યાં ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ જાય છે ઇન્ટરનેશનલ સ્ટડી માટે, ત્યારે એ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર પોતાની કેરિયરને આગળ ધપાવી શકે છે. સાથે સાથે ફર્સ્ટ યર એને જે 23,000-24,000 ફી છે એમાં પણ એને ગવર્મેન્ટ યુનિવર્સિટી વેવ ઓફ આપે છે. એનો ખર્ચો ફક્ત $5,000 જેટલો જ રહેશે. અને આમાં બેચલર્સ ઇન ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, બેચલર્સ ઇન અકાઉન્ટિંગ, બેચલર્સ ઇન બિઝનેસ મેનેજમેન્ટ, બેચલર્સ ઇન ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ અને બેચલર્સ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આવા વિશિષ્ટ પ્રકારના કોર્સ જે એ લોકોને ત્યાં 2 વર્ષ પાર્ટ ટાઈમ વર્ક પરમિટ અને 2 વર્ષ ફૂલ ટાઈમ વર્ક પરમિટ સાથે ત્યાં એને સ્થાયી થવા માટેની ઉજ્જવળ તકો અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર એને કેરિયરને ઓપોર્ચ્યુનિટી આપવા માટે ઘણી બધી સફળતા પ્રાપ્ત કરવા માટે હેલ્પફુલ થાય છે. અમારું AUPP આંબાવાડી કેમ્પસ અહીંયા ઓલ્ડ પાસપોર્ટ ઓફિસની સામે 3rd ફ્લોર પર રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સ પર આવેલું છે, જે લાસ્ટ 20 યર્સથી એ એકેડેમિકમાં વર્ક કરી રહ્યું છે. અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર સ્ટુડન્ટ્સ ઘણા અમે 3 બેચ અત્યાર સુધીમાં મોકલી છે અને બધી જ બેચીસ અત્યારે સક્સેસફુલી ત્યાં PR સાથે અને ઘણા સ્ટુડન્ટ્સ અત્યારે સ્ટડી પણ કરી રહ્યા છે જોબ સાથે. તો આ પ્રોગ્રામની સફળતા એ જ છે કે સ્ટુડન્ટ્સને અત્યારે અહીંયા જે પ્લેટફોર્મ મળી રહ્યું છે, સાથે સાથે કોસ્ટ, ટાઈમ અને ઇન્ટરનેશનલ લેવલનું પ્લેટફોર્મ, જે એ લોકોને બહુ હેલ્પફુલ કરે છે. અત્યારે આ નવ ગુજરાત સમયે જે કેરિયર એજ્યુકેશન માટે એક્ઝિબિશન જે કર્યું છે ઓર્ગેનાઇઝ, તમે એમના માટે શું કહેવા માંગો છો? નવ ગુજરાત સમયે જે એક્ઝિબિશન્સ અહીંયા અરેન્જ કર્યું છે એક પ્લેટફોર્મ ઉપર, જે બધા જ એજ્યુકેશન કનેક્ટ ઇન્સ્ટિટ્યૂટ્સને કનેક્ટ કર્યા છે, જેના કારણે બધા ઇન્સ્ટિટ્યૂટ્સને પણ નોલેજ મળ્યું છે કે કઈ કઈ પ્રકારના ઇન્સ્ટિટ્યૂશન્સ આવે છે. અને એ બહુ એક સફળ પ્રોગ્રામ તરીકે હું એવું વિચારી શકું એકેડેમિક્સમાં, કે એમાં એ લોકોને ફોરેન એજ્યુકેશન્સ, ઇન્ડિયન એજ્યુકેશન્સ એના સિવાયની પણ ઘણી બધી માહિતી એક જગ્યાએ એક જ ફ્લોર ઉપર બધાને કનેક્ટ કરી અને વિદ્યાર્થીઓને પણ નવી નવી ઉજ્જવળ કઈ કઈ ફિલ્ડમાં તક મળે છે એનું પણ એ લોકોને અહીંયા વિશિષ્ટ પ્રકારનું ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ થઈ શકે એવું છે. આજે કોઈ પણ સ્ટુડન્ટ્સ એકવાર આ ફેરમાં આવે છે, એજ્યુકેશન ફેરમાં, ત્યાર પછી એને વેરિયસ કઈ કઈ સ્ટ્રીમ્સ અવેલેબલ છે, કઈ કઈ સ્ટ્રીમ્સમાં કેવી કેવી રીતે, એટલે એક જ ફ્લોર ઉપર બધાને જે કનેક્ટ કરી અને જે નવ ગુજરાત સમયે આ એક સફળ અભિયાન સ્ટાર્ટ કર્યું છે એના માટે આપણે એમના ખૂબ ખૂબ આભારી છીએ. અને એવું ઈચ્છીએ કે દર વર્ષે એમના સફળતાના પ્રોગ્રામ્સ એ લોકો બનાવી શકે. અને જે સ્વાભિમાન ચિલ્ડ્રન ન્યૂઝ જે આ ન્યૂઝ કવર કરે છે એજ્યુકેશનની, તો તમને એમનો કોન્સેપ્ટ કેવો લાગ્યો? આ જે ચેનલ માટે જે સરે મને વાત કરી, સ્વાભિમાન ચેનલ, કે જે 5th સ્ટાન્ડર્ડથી લઈ અને કોલેજ સ્ટાન્ડર્ડ સુધીના, એટલે ગ્રેજ્યુએશન સુધીના છોકરાઓને આ એક જ ચેનલ જ્યારે એ લોકો ઓપન કરે છે અથવા તો હિયર સાંભળે છે, તો એ લોકોને એક ચેનલના પ્લેટફોર્મ ઉપર એ લોકોને ઘણી બધી ઇન્ફોર્મેશન મળે છે. અને બીજું,
આજે એક એકદમ ફિફ્થ સ્ટાન્ડર્ડથી લઈ અને એ લોકોને એક એન્કરિંગનું પ્લેટફોર્મ આપવામાં આવે છે, એના કારણે સ્ટુડન્ટ્સનો કોન્ફિડન્સ લેવલ છે, એ લોકોનો ઇન્ફોર્મેશન્સ છે, એ લોકોની જે ઇન્ટરનલ સ્ટ્રેન્થ છે એ પણ ઘણી સારી ડેવલપ થાય છે. અને હું એવું વિચારી શકું છું કે આ જે ચેનલ છે એ ચેનલ ફ્યુચરમાં, હજી અત્યારે સ્ટાર્ટ થઈ છે, પણ જેટલી જેટલી લોકોમાં અવેર થતી જશે એ પ્રમાણે આ ચેનલથી ઘણા બધા સ્ટુડન્ટ્સ આમાં કવર થશે. બીકોઝ ફિફ્થથી લઈ અને ગ્રેજ્યુએશન ઇટ્સ અ હ્યુજ માસ, એટલે વી કેન થિંક દેટ મોર દેન 80% સ્ટુડન્ટ્સ આપણે એને કવર કરી શકીએ છીએ. એટલે એ લોકો માટે આ બહુ જ એક સફળ અને એક હેલ્પફુલ ચેનલ બની શકશે એવું હું વિચારી શકું છું. અમારી જોડે વાત કરવા તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમારો પણ. If you or your children have done such programs, kindly contact us.